નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ગુજરાતીમાં પાઠ 2 ખીજડીએ ટેકરે ઈ શીખવાનો છે, જેના લેખક છે ચુનીલાલ મળિયા અને એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા. તો સૌપ્રથમ આપણે પાઠ શરૂ કરતા પહેલા એનો થોડોક પરિચય મેળવી લઈએ. ખીજડીએ ટેકરે નવલિકામાં લેખકે જીવનની કાર્મિક ગરીબાઈ સામે જજુમતા ભોજાની હૃદય દ્રાવક વેદનાને આલેખી છે. ભોજો શિયાળાની કડકડતી ઠંડીમાં ઉગાડા શરીરે તેના મૃત બાળકનું રેશમી વસ્ત્ર મેળવવા મથે છે. લેખક એક તરફ ભોજાની ગરીબાઈના નિમિત્તે સમાજ જીવનની વરવી વાસ્તવિકતા તરફ આંગળી ચીંધે છે, તો બીજી તરફ ભોજાના કરતૂતોને નજરઅંદાજ કરી તેના પરિવાર પ્રત્યે અનુકંપા દર્શાવતી ઘટનાને નિરૂપે છે. ભોજાનો ભય હોવા છતાં એ ભયને અવગણીને એક માસ્તરના પરિવારનું અમી ભરેલું અભય વચન કેવળ ભોજાના જીવનમાં જ નહીં પણ વાર્તામાં પણ સુખાંત સર્જે છે. આ નવલિકામાં બે ઘટના સમાંતરે મૂકી છે. એક તો સંતાન માટે ધબકતા પિતૃ હૃદય ભોજાની લાચારી દીનતા, અને બીજું ભોજાના કર્તૃત્વને ભૂલીને તેના પ્રત્યે માસ્તર દંપતીએ દાખવેલી ઉદારતા. આમ સમગ્ર વાર્તાનો અંત સુખમાં પરિણમે છે. આપણે વાર્તાને સાંભળશું. ઠીંગડાઓ પણ સી ઘસાતા ઘસાતા ચાણી બની ગયેલું એ થેપાડો એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ ન હતો. જીવલી એટલે કોણ છે તેમણે આ નવલિકાની રચના કરી છે, જ્યાં મને લાગશે ત્યાં હું તમને બચ્યો. હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાડો ઊભો કર્યો. આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું, પણ ઓણ શિયાળે ઓણ એટલે આ વર્ષે ઓણ શિયાળે રીંગણી પાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી, ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલ બાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી. જીવલી એટલે ભોજાની વાઈફ. 4 દિવસમાં તો ધણી ધણિયાણીએ મળીને 4 છોકરાઓને ચૂલો સમાઈ શકે એવડો કુબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો. તો પેલો ફકરો છે કે હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોજા કાળુએ દર વર્ષના રાબેતા મુજબ તડબૂચનો વાડો ઊભો કર્યો હતો. હવે હિરણ છે એ એક નદીનું નામ છે અને હેઠવાસના પટમાં એટલે કે પાણીની નીચેની બાજુનું જે વહેણ હોય તે બાજુનો પટ એટલે વિસ્તાર છે એની આ વાત કરવામાં આવેલી છે. એ આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું હતું. આડે દિવસે એટલે જયારે કઈ કામકાજ ન હોય ત્યારે આ ભોજાનું જે કુટુંબ છે એ આખા વિસ્તારમાં પડ્યું રહેતું હતું. પણ ઓણ શિયાળે, ઓણ એટલે આશાલ, શિયાળામાં રીંગણી બાળી નાખે અને ઘોડાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી, ત્યારે ભોજો ગીરની અંદર જઈને 3 વાર તલ બાવળ કાપી આવ્યો. તલ બાવળ એટલે કડછા સ્વાદનો ઉતરતી કોટીનો બાવળ. અને જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી. સાંઠી એટલે કપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી.
चार दिवस मा तो धनी धनियाणी ए मळी ने चार छोकरा ने चूलो समाई सके एवडो कूबो वाड़ा वच्चे ज उभो करी दीधो। कूबो एटले घुमट वाळो घास नु झूपड़ू। कूबो एटले झूपड़ू। छता भोजाने लागतो हतो के दर वर्ष करता आ वखते टाढ मारा पर वेर वाळवा વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે। ખાબકવી એટલે પડવું, ખૂબ ઠંડી પડવી। એક તો હિરણની પાટમાં ટાઢા બોળ પાણી અને વધારાના પોષ મહિનાનો હિમ જેવો વાયરો, આ હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે ડીલે ઊભો ઊભો વાડાનું ટોયામણ કરતો અને પહેરવા કડિયું તો આજ કેટલાય સમયથી સાંપડ્યું નહોતું। વર્ષો જૂની ચોરણી હતી, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીંગડા જે ચોડી દીધા હતા, એવી કરુણ પરિસ્થિતિ। તેમની પાસે ઉપરનું પેરણ પહેરવા માટે તો કંઈ નથી, ચોયણી હતી તો એમાં પણ ગોદડા જેટલા થીંગડાઓ મારેલા છે। આ ભોજાની હાલત, અને હવે એ થીંગડાઓ પણ છે ઘસાતા ઘસાતા ચાણી બની ગયેલું, એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ ન હતો। છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતા આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે। વાડો એટલે જ્યાં કને બધું વાવવામાં આવે એ જગ્યા, અને ટાઢ ખાબકી છે, ખાબકી છે એટલે વધારે ટાઢનું પ્રમાણ વધારે છે। એક તો હિરણની પાટના ટાઢા બોળ પાણી, એટલે હિરણ નામની જે નદી છે એના પાણી કેવા છે, ટાઢા છે, અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો, આ હિમ વર્ષા વચ્ચે ભોજો સાવ ઉગાડે ડીલે, ડીલ એટલે શરીરે, ઉભો ઉભો વાડાનું ટોયામણ કરતો, ટોયામણ એટલે રખેવાળી ચોકી કરતો હતો, એને પહેરવા માટે કડિયું, કડિયું એટલે શરીરના શરીર પરના જે ગ્રામ વિસ્તારમાં જે પહેરાતા વસ્ત્રો હોય એ આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું એટલે મળતું નહોતું। વર્ષો જૂની ચોરણી હતી, ચોરણી એટલે પગની પિંડી એ ચપોચપ થાય એવો વડિયાવાળો પાયજામો હતો, એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોટી ચૂક્યા હતા, એટલે ચોરણી તૂટી ગઈ હતી એના ઉપર થીગડા મારેલા હતા, અને હવે એ થીગડાઓ પણ ઘસાતા ઘસાતા ચાળણી બનેલું એ થેપાડું એટલે જાડું રૂપ ટૂંકું ધોત્યું, અને ચારણી એટલે કે જે વસ્ત્રમાં ચાળણીમાં કેમ જેમ કાણા હોય છે એવી રીતે વસ્ત્ર છે એ પણ ચારણી જેવા કાણાવાળા થઈ ગયા હતા। હવે એ થીગડાઓ પણ ઘસાતા ઘસાતા ચાળણી બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું, ઘસાઈ ગયું હતું કે હવે એનો જીર્ણોદ્ધાર શક્ય ન હતો, એટલે કે એને ફરી સાંધીએ એવું શક્ય હતું નહીં। ચોયણી ઉપર લગાવેલું તેમને જે થીંગડું હતું તે થીંગડું એટલું બધું જીર્ણ, જીર્ણ એટલે કે આસું થઈ ગયું હતું કે એનો ફરી વખત તેના પર બીજું થીંગડું મરાય તેવી વસ્તુ જ ન હતી। આવી હાલત ભોજાની હતી। ટાઢ ઝીરવી એ ભોજાને માટે નવી નહોતી, ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના સિસમ વર્ણા શરીરનો સુમેલ સાધવા તે કડકડતી ટાઢમાં પણ ઊભા મોલમાંથી બારીઓ બાંધી જતો, છતાં હવે અવસ્થા થઈ ગઈ હતી। જુવાનિયાના ચડતા લોહીને અભાવે સહન શક્તિ પણ ઘટી હતી, તેથી હિરણના ઉપરવાસી સુસવાટા વીંચીના ડંખ જેવા ઠંડા વાયરા કાવચિક ભોજાના જબડાની ડાકલી બજાવી જતા ખરા। તેનું જબડું એટલે કે મોઢું એટલું બધું ઠંડી લાગી હતી તેને કે તે ઠંડીથી તેનું મોઢું ધ્રસતું હતું,
પણ પોતાની 32 દાતિયા કરડે એ સામે બોજાને એટલો રંજ નહોતો, એનું દુઃખ થોડુંક પણ નહોતું. 32 કાંજિયા એટલે તો કે તેમના 32 દાંત, થોડુંક પણ બોજાને એનું દુઃખ નહોતું. જેટલો રંજ એને દાઢમાં કપડાને અભાવે ઠૂઠવતા નાગા પોગા બાળકોનો હતો. ટાટ જીરવવી એ ભોજાને માટે નવી ન હતી. જીરવવી એટલે સહન કરવી. ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીને રવાળે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી દિબાંગ રાત્રે એ કાજળ રંગ જોડે પોતાના સીસમ વર્ણા શરીરનો, સીસમ વર્ણા એટલે સીસમના લાકડા જેવું એનું શરીર, બરાબર, એ કડકડતી ટાટમાં પણ ઊભા મોલમાંથી આ ભારીઓ બાંધી જતો હતો. છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીના અભાવે સહન શક્તિ ઘટી હતી. તેથી હિરણના ઉપરવાસથી, ઉપરવાસ એટલે નદીના પ્રવાહની ઉપરની સાઈડ, ઉપરવાસથી સુસવતા વીંછીના ડંખ જેવા ઠંડા વાયરા ક્વચિત, ક્વચિત એટલે ક્યારેક ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા. જડબું એટલે દાંતનો મોઢાનો નીચેનો ભાગ. પણ પોતાની 32 દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ ન હતો જેટલો રંજ એને ટાઢમાં કપડાના અભાવે ઠૂઠવાતા નાગા પુગા બાળકોનો હતો. તેમને દુઃખ તેનું નહોતું, પરંતુ તેના બાળકો જેમને શરીર પર એક પણ કપડું નહોતું પહેરેલું તેવા બાળકો, તેમનું દુઃખ તેમને હતું કે અમારા બાળકનું શું, આ ટાઢ, આ ટાબરિયાઓ ઝીલવી શકશે? આવી ભોજાની હાલત, અને આ હાલતની અંદર ભોજો ભગત, ભગત તો ન કહી શકાય, પરંતુ ભોજો તે સંબોધન તેના માટે યોગ્ય છે. તેમને ખૂબ દુઃખ લાગતું હતું. તોયામણ કરતો કરતો ભોજો કવચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનચુબા માંડતો. તેને ટેકરા પર બેઠો બેઠો વિચાર ચડ્યો છે કે આ ગામની અંદર કાપડની દુકાન છે, ત્યાં ધાડ મારી આવું, તેવા વિચારો ચડે છે. અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલા કાપડની થપ્પીઓ પોતાના ચોર નજરે નોંધી લેતો, પોતાની ચોર નજરે આ બધી થપ્પીઓ નોંધી લે છે કે આજ તો ત્યાં જઈ ધાડ મારી દઉં અને કંઈક કપડાં મેળવી લઉં. માધવજી કાપડિયો ગજના ગજ ભરે, પણ મારા જેવા સારું છે એ કટકી લોગડું પણ ફાડે નહીં. ભોજા જેવો ભળ માણસ પણ મણ એકલો નિશાસો મૂકતો, અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજ્યો ધાડ પાડો સળગી ઉઠ્યો. તોયામણ કરતો કરતો ભોજો, તોયામણ એટલે ચોકી કરતો કરતો, રખેવાળી કરતો કરતો ભોજો છે. કવચિત એટલે ક્યારેક ક્યારેક ટેકરાની પાછળ લપાઈને બેઠેલા જે ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનહ ચક્ષુ માંડતો, એટલે જે ટેકરો હતો, ટેકરાની પાછળ એક ગામ હતું, હવે ત્યાં ટેકરાની પાછળ એ છુપાઈને બેસતો અને ગામમાં જે કાપડની દુકાન હતી તેના પર પોતાના આંતર ચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ, ઘોડા એટલે કે દુકાનમાં જે વસ્તુઓ રાખવા માટેની જે સામગ્રી હોય એને ઘોડો કહેવાય, એની કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો. માધવજી કાપડિયો ગજના ગજ ભરે, જે દુકાનદાર હતો એનું નામ હતું માધવજી, એ ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું, એટલે એક ટુકડો પણ લુગડાનું તોડી આપે નહીં. ભોજા જેવો બળ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજ્યો ધાડપાડો સળવડી ઉઠતો. અંદરથી એની જે તે હાલત એવી થઈ જાય છે
કે આ કાપડિયો રોજનું કેટલું જે છે તે કાપડ બીજાને આપે છે, મારા જેવા ગરીબને માટે તેની પાસે થોડુંક પણ કાપડ નથી, અને તેની જે ધાડપાડું વૃત્તિ હતી તે વૃત્તિ તેનામાં વાસી એક્ટિવ થઈ જાય છે। માધ્યાની હાડમાં ઉમરામાં એક ગણેશ્યો ભરાયું ભેગા થઈ એના ખોખા ખોખરા કમાળ પટાક કરતા ઉઘડી પડે ને ખભે તે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને તે એમ ડૂબા ભેળું કરી દો, એની અંદરથી આમ આગ લાગી કે જેટલું ઉપાડાય એટલું કાપડ ઉપાડીએ, ધાર તો પાડી દેવી છે। આવા વિચારે ભોજો ચડે છે, પણ આ ચિત્રની સાથે સાથે બીજું એક ચિત્ર પરાણે આવી ઉભ્યું। ગામના શકમંદ શખ્સોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને કસાયતનો ભોજાને ઢોર માર મારી રહ્યો છે। મનની અંદર જે વિચારોની આંધી જામી હતી ને, તે આંધીની સામે બીજો વિચાર પણ આવે છે કે હવે જો હું આવું કંઈ કરીશ તો એક તો આપણી યાદી શંકાની યાદીમાં આપણું નામ છે, અને આ યાદીના નામની અંદર જો ફરીથી આ નામ ફેરવાઈ ગયું તો પાછો ઢોર માર પડશે। હવે શરીર ક્યાંય એવું રહ્યું છે કે માર ખાઈ શકું, ભોજાને ઢોર મારને મારી રહ્યો, ગુનાની પરાણે કબૂલાત કરાવતા પોતાને ઝાડની ડાળીએ ટાંગીને નીચે તાપ કર્યો છે। આવા વિચારો બીજા જ પાછા મનમાં આવવા લાગ્યા, ઝાડી ડાળીએ ટીંગાડી દીધો છે, ઊંધો લટકાવી દીધો છે, અને વિચારો આવે છે મુદ્દા માલનો પતો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણગોવાળિયો બનાવીને ઉપર લાકડીની તપાટી બોલે છે તટા તટી તટા તટી। નક્કી આજે ક્યાં કાપડ છે એ તો ઓકાવી જ દેશે, આવું એને તરત જ બીજું ચિત્ર દેખાઈ આવે છે। વિચારે છે કે હવે શું, નાના હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર માર મારવાથી નહીં વેઠાય, પાછો વિચાર કરે છે કે જો આવો માર પડશે તો હવે આપણથી આ સહન નહીં થાય, માટે આ રહેવા દો। ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું, આવું જોખમ આપણે લેવું નથી, આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભંગ સંયોગથી ભોજા સમક્ષ આવ્યું હો, આવું જોખમ ન ખેડવું પડે ને એવી વસ્તુ એની સામે આવીને ઊભી રહેશે। ખીજડિયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો, જો ખીજડીઓ ટેકરો હતો એનો ઉપયોગ સેના માટે થતો હતો, અહીંયા એક પ્રશ્ન નીકળે તો ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના નાના જે મૃત બાળકો હોય, ખાલી નાના બાળકો નહીં પણ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો। ખીજડીઓ ટેકરો શા માટે કહેવાય છે, કારણ કે એ જે ટેકરો છે ને એ એકદમ પઠણ નથી, થોડો થોડો પોચો છે, અને એને તમે એક કે બે વખત તોડો તો એ તૂટી જાય છે, એટલે એનો ઉપયોગ એના માટે થાય છે, અને એની જમીન છે એ બહુ પઠણ પણ નથી, પોચી પોચી હોય છે। ખીજડીયા નામનો ટેકરો, ટેકરા પર કોઈ બાળક ગામની અંદર મૃત્યુ પામ્યું હોય તો તે બાળકને ત્યાં દાટવામાં આવતું, એની જમીન બહુ કઠણ નહોતી તેથી સાદી નાનકડી કોંચ વડે પણ તેનું ખોદકામ એક હાથે થઈ શકતું। ગામના પોસ્ટ માસ્ટરને ત્યાં આજે સાંજે સમયે છોકરો અવતરેલો, કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જન્મ હતો, કોઈ કહેતું કે એ જન્મા પછી મરી ગયો, ઉપરા ઉપરી તેને પુત્રીઓનો જન્મ થયો, વર્ષો પછી એક પુત્રનો જન્મ થયો ને એ પણ મૃત, પણ નસીબ ન સમાયો તેથી તેને ભારે આઘાત લાગ્યો, આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલોડા પાછળ ગામના એક પોસ્ટ માસ્ટર હતા, એમને ત્યાં સાંજે એક છોકરાનો જન્મ થયો હતો,
તો ગામના લોકો અલગ અલગ રીતની વાતો કરતા હતા. કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો છે, તો કોઈ કહેતું હતું કે છોકરો જન્મ્યા પછી મરી ગયો છે. તો ઉપરા ઉપરી એમને ત્યાં દીકરીઓ જ હતી, પુત્રીઓ જ પામનાર. પોસ્ટ માસ્ટર ને ઘેર વર્ષો પછી પુત્રનો જન્મ થયો ખરો, પણ નસીબમાં ન સમાયો હોય તેમ તેથી તેને ભારે આઘાત લાગ્યો. આ હતભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું એવું દાન પુણ્ય પણ કરી નાખ્યું હતું. માસ્તરે સારું દાન પુણ્ય કરી નાખ્યું. માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેચરાવીને મૃત બાળકને. માધવજીની હાટ, હાટ એટલે દુકાન, માધવજીની કપડાની જે દુકાન હતી એમાંથી એમણે સારામાં સારું ઊંચામાં ઊંચી જાતનું જે રેશમી કાપડ હતું વેતરાવીને એટલે કપાવીને એ મૃત બાળકને સારી રીતે એમાં વીટેલું હતું. સારી પેઠે વીટાળ્યું, સારી રીતે તેને વીટાળી દેવામાં આવે છે. મૃત બાળકને અને અધમણ મીઠાની ગાંસડી બાંધીને ચાર સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા. અધમણ એટલે 10 કિલો. હવે આજે બાળકને રેશમી વસ્ત્રમાં વીંટાળે છે અને અધમણ મીઠાની ગાંસડી એટલે 10 કિલો મીઠું બાંધી અને ચાર એ લોકોના સંબંધીઓ ભેગા થાય છે અને માસ્તર છે એને ખીજડીએ ટેકરે લઈ જાય છે. મીઠાની ગાંસડી, ગાંસડી એટલે કે પેલું પોટલું વાળવું. ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાડવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બેકે પોલીસના મારથી કાપતો ભોજો તડબૂચની વચ્ચે ચાડિયાની જેમ ઊભો હતો. એ જ વખતે પોસ્ટ માસ્તર પુત્રના દફન માટે લોકો ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. આ જ સમયે દફન, દફન માટે એટલે કે જમીનની અંદર દાટવું. ભોજો ભગત છે એ જ્યારે ખુલ્લા શરીરે ઠંડીમાં થરથરતો અહીં વિચાર કરતો હતો કે આપણે પેલો જે માધવજી કાપડવાળો છે એની દુકાનમાં આપણે ચોરી કરીએ અને વરી જો ચોરી કરતા પકડાઈ જઈએ તો એ બીકે અથવા પોલીસ મારશે એવી બીકે ભોજો છે એ વાડામાં તરબૂચની જે તરબૂચના ઝાડ હતા એની વચ્ચે એ ચાળિયાની જેમ ઊભો હતો ત્યારે અચાનક પોસ્ટ માસ્તર છે એના પુત્રના દફન માટે લોકો એ ખીજડીએ ટેકરે આવી પહોંચ્યા. ખીજડીએ ટેકરે આવી પહોંચે છે. બાળકના મૃતદેહ પર 7-8 પડ પડમાં વીંટાળેલ મહામૂલું વસ્ત્ર ભોજા જેવા જ અવસ્ત્રીની નજરે પડ્યા વિના ન રહે એમ નહોતું. બાળક જે હતો મૃત પામેલો એના શરીર ઉપર જે રેશમી વસ્ત્ર હતું એના કેટલા પડ હતા? 7 કે 8 પડમાં વીંટાળેલું હતું. આ મહામૂલું રેશમી વસ્ત્ર છે એ ભોજાની નજરે ચડે છે. બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી, માથે મીઠું ભભરાવી, ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા. પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. અરે, લુગડા તો ગાંસડા મોઢે આ ટેકરાના પેટાળમાં ડાઈટ્યા છે, મારી છાતી સામે જ હાથ અજમાવું, આટલી જ વાર હાથ ફેરવો જ કરવાનો. ભોજામના મનમાં તરત વિચાર આવે છે કે આ ટેકરામાં તો બહુ બધા બાળકોને દાટવામાં આવ્યા છે, મૃત બાળકોને, દરેકને કપડું તો વીટેલું જ હશે, માટે લાવને. બાળકને ઠીક ઠીક પેલો ઊંડો ખાડો ખોદે છે અને એમાં દાટે છે, માથે મીઠું ભભરાવે છે અને ઉપર પહેલાની જેમ જ પથ્થરો અને ધૂળ વેરે છે અને બધા પોતપોતાના રસ્તે જાય છે. ભોજાના માનસમાં, મગજમાં એક નવો જ પ્રકાશ ઝબકી ઉઠ્યો. અરે, લુગડા તો ઘાસડા મોઢે આ ટેકરાના પેટમાં ડટણા છે, મારી છાતી સામે જ હાથ અજમાવું, એટલી જ વાર હાથ ફેરો જ કરવાનો. હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાકી કરવાની ભોજાને આદત નહોતી. ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિધા વૃત્તિ આ માણસે કદી કેળવી નહોતી.
એક ઘા અને બે કટકા કરવાનું જ એમનું જીવન સૂત્ર હતું. રાતે સીમની અવર જવર જયારે બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો એટલે એકદમ શાંતિ થઈ ગઈ ત્યારે ભોજાએ જીવન સૂત્ર અમલમાં મૂક્યું. કુબામાંથી કોદાળી અને પાવડો લઈ સડસડાટ ટેકરા ઉપર ચડી ગયો. અહીંયા